सूरत महानगरपालिकाना लिंबायत झोनमां ख्वाजानगर विस्तारमां बाळकोने पोषक खोराक मळे ते माटे आंगणवाड़ी बनाववामां आवी छे। आ आंगणवाड़ीमां अनेक बाळको आवे छे अने स्टाफ पण कामगीरी करे छे, परंतु केटलाक माथाभारे तत्वो द्वारा गैरकायदे चालता कतलखाने आवता ढोर आंगणवाड़ी केम्पसमां बांधी देता होवानी फरियाद थई रही छे। आ અંગેના વિડિયો સાથે કેટલાક ગૌસેવકોએ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસને રજૂઆત કરી છે। આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। જો કે હજી સુધી આંગણવાડીમાંથી ઢોરનો ત્રાસ દૂર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી, જેના કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ખાજાનગરના રહીશો પરેશાન હતા અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની જે આંગણવાડી છે એમાં ખાટકીઓ જે ગેરકાયદેસર પશુઓ કતલ કરવા માટે લાવતા હતા એ પણ એ આંગણવાડીમાં બાંધતા હતા, એટલે આંગણવાડીના બહેનો પણ પરેશાન હતા, એ ખાટકીઓ કોઈનું માનતા નહોતા। હવે આગળના દિવસોમાં જે રીતનો ઈદનો તહેવાર આવવાનો છે અને આ રીતના ગેરકાયદેસર જો કતલ થતી હોય, હાઈકોર્ટનો આદેશ હોય, છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ધ્યાન ન આપે તો યોગ્ય નથી। મોટું ઘર્ષણ ન થાય એ બાબતે પીઆઈ શ્રી સલાબતપુરા ને જોન શ્રી લિંબાયતના વડાને જાણ કરતા અને માર્કેટના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરતા સફાળું તંત્ર જાગ્યું અને તેઓને તાત્કાલિક કોઈ પણ આવો હરકત ન કરવાની ચીમકી આપી અને લગભગ અમુક લોકોને લઈ ગયા છે। આવા તત્વો પર, આવા ખાટકીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારા દ્વારા માંગ કરવામાં આવી છે।